નમસ્તે બાળકો, પાઠ એક, પદ્ધતિસરની ગણતરી. બાળકો, તમે જાણો છો ગણતરી કેવી રીતે થાય? તો ચાલો હવે આપણે ગણતરી કેવી રીતે થાય તે શીખીએ. જુઓ, નીચેના ચિત્રમાં કેટલાક બિંદુઓ આપ્યા છે. તેમાંથી મને કહો કે કાળા બિંદુઓ કેટલા છે અને રાખોડી બિંદુઓ કેટલા છે. જુઓ બાળકો, હવે આ ચિત્રમાં પહેલાં કરતાં વધારે બિંદુઓ આપેલા છે. તમે આ ચિત્રમાંથી રાખોડી રંગના બિંદુઓ ઓળખી શકો છો? તો કહો કે કેટલા રાખોડી બિંદુઓ આપેલા છે. આ ચિત્રમાં રાખોડી રંગના બિંદુઓ શોધવા મુશ્કેલ છે, ખરું ને? તો ચાલો બાળકો, હવે આપણે બિંદુઓને એક લીટીમાં મૂકી દઈએ. તો શું હવે રાખોડી બિંદુઓ શોધી શકાય છે? જો આપણે બધા બિંદુઓને ક્રમમાં એક જ લીટીમાં મૂકી દઈએ તો બિંદુઓને ઓળખવા અને ગણવા સહેલા પડે છે. હવે કહો કે રાખોડી બિંદુઓ કેટલા છે? હવે તમે તરત રાખોડી બિંદુઓ ગણી શકો છો ને? જુઓ બાળકો, અહીં બે ચિત્રો આપેલા છે. પહેલા ચિત્રમાં કોઈ ક્રમ ન હોવાથી ગણતરી કરવી મુશ્કેલ પડે છે, પરંતુ બીજા ચિત્રમાં બિંદુઓને પદ્ધતિસર લાઇનમાં ગોઠવવાથી ગણતરી કરવી સહેલી પડે છે. જુઓ બાળકો, આ ચિત્રમાં તમને શું દેખાય છે? ચોરસ અને ચોરસની અંદર બિંદુઓ, બરાબર ને? શું તમે ગણીને કહી શકો કે કેટલા ચોરસમાં બિંદુઓ આપેલા છે અને કેટલા ચોરસમાં બિંદુઓ નથી આપ્યા? તો કહો બાળકો, તમે ગણતરી કરી કાઢી? તો આ ચિત્રમાં શું દેખાયું? લાલ અને લીલા રંગના ચોરસમાં એક પણ બિંદુ નથી, બરાબર ને? પણ પીળા અને ભૂરા રંગના ચોરસમાં એક એક બિંદુ દેખાય છે. આમ અહીં ચાર ચોરસ છે અને બે બિંદુઓ છે. ચાલો બાળકો, આપણે વિદ્યાર્થીઓની ગણતરી કરીએ. બાળકો, આપણા વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ છે? બધા વિદ્યાર્થીઓ હાજરીપત્રક પ્રમાણે બેઠા હશે, ખરું ને? તો હવે મને કહો કે વર્ગમાં કેટલા બાળકો હાજર છે અને કેટલા બાળકો ગેરહાજર છે? બાળકો, વર્ગમાં દરેક વિદ્યાર્થી બેઠક પર બેઠેલો હોય છે, તેથી જેટલી બેઠકો ખાલી છે તે ગણતરી કરવાથી આપણને ગેરહાજર બાળકોની સંખ્યા મળી જશે, બરાબર ને? ચાલો હવે આપણે પ્રવૃત્તિ દ્વારા ગણતરી શીખીએ. ચાલો બાળકો, બધા પોતપોતાની બેઠક પર બેસી જાઓ, તો કોઈ ઊભા રહેશો નહીં. હવે શિક્ષક એક નોટબુક આપશે, જે તમારે સ્પર્શ કરીને આગળના વિદ્યાર્થીને આપવાની છે. દરેક વિદ્યાર્થી નોટબુકને એક જ વાર સ્પર્શ કરશે. હવે કહો કેટલા વિદ્યાર્થીઓ નોટબુકને સ્પર્શ કર્યો? વર્ગમાં હાજર છે એટલા વિદ્યાર્થીઓએ નોટબુકને સ્પર્શ કર્યો, ખરું ને? હવે છેલ્લો વિદ્યાર્થી શિક્ષકને નોટબુક પાછી આપશે. હવે આપણે નોટબુકને ફરી પસાર કરીશું, પરંતુ આ વખતે પાટલી પર બેઠેલો માત્ર એક વિદ્યાર્થી નોટબુકને સ્પર્શ કરશે, જેથી ઝડપથી માત્ર થોડા વિદ્યાર્થીઓ દ્વારા વહેલી તકે નોટબુક પસાર થઈ જશે. હવે સ્પર્શ કરેલ વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી થશે. ચાલો બાળકો, આજે આપણે એક રમત રમીએ. તમને ખબર છે આપણા વર્ગમાં એક સરખા નામવાળા કેટલા વિદ્યાર્થીઓ છે? આપણા વર્ગમાં સુમન મનુભાઈ શાહ અને સુમન જયંતભાઈ પટેલ એમ સુમન નામવાળા બે વિદ્યાર્થીઓ ભણે છે. બંનેને નામ સુમન હોવા છતાં તેમની અટક અને પિતાના નામ જુદા જુદા છે, ખરું ને? આમ એક સરખા નામ હોવા છતાં સમાન નામવાળા બાળકોને તેમના પિતાના નામ અને અટકથી જુદા પાડી શકાય છે.
બાળકો, તમે બધા કક્કો બારાખડી ભણી ગયા ખરું ને? દરેક બાળકનું નામ બારાખડીના કોઈ એક અક્ષરથી શરૂ થતું હશે. તો તમારા નામનો પહેલો અક્ષર શું છે? મોટેથી બોલો તો. જે વિદ્યાર્થીનું નામ મ પરથી શરૂ થતું હોય તે બધા બાળકો પોતાનો હાથ ઊંચો કરો. તો મ પરથી નામવાળા બાળકોના નામ છે મીના, મધુ, મગન, મૈત્રી અને મુંજાલ. પાંચ બાળકોના નામ માંથી શરૂ થાય છે. ચાલો હવે સ પરથી નામ શરૂ થતા હોય તે બાળકો હાથ ઊંચો કરો. તો સાગર, સોનલ, સિદ્ધિ અને સૌમ્ય. આમ ચાર બાળકોના નામ સથી શરૂ થાય છે. બાળકો, હવે આપણી પાસે બંને સંખ્યાઓ છે. માંથી શરૂ થતા નામ પાંચ છે અને સથી શરૂ થતા નામ ચાર છે. તો હવે શું તમે કહી શકો કે કોની સંખ્યા વધારે છે? બાળકો, શું તમને ખબર છે કે આપણે ગણિતનો ઉપયોગ દૈનિક જીવનમાં કઈ કઈ રીતે કરીએ છીએ? ગણિતનો ઉપયોગ આપણા રોજિંદા જીવનમાં ઘણી બધી જગ્યાએ થતો હોય છે. જેમ કે તમે ત્રણ મિત્રો જો પીઝા ખાવા ગયા હો અને પીઝાના છ ટુકડા હોય તો તમને કેટલા ટુકડા મળશે? તો દરેક મિત્રને બે ટુકડા મળશે, ખરું ને? તો બોલો, પીઝાના ટુકડા કેટલા મળશે તે ગણવા માટે ગણિતનો ઉપયોગ થયો ને? એક વર્ગમાં એક વિદ્યાર્થી એક બેઠક ઉપર બેસે છે, તો વર્ગમાં કેટલી બેઠકો જોઈશે તેની ગણતરી તો કરવી પડશે ને? અને તેવી જ રીતે જો આપણે સિનેમા હોલમાં પિક્ચર જોવા જઈએ તો ત્યાં પણ આપણને ટિકિટ આપે છે અને દરેક ટિકિટ ઉપર બેઠકનો નંબર લખેલો હોય છે, ખરું ને? આપણે મોબાઈલ અને ઘડિયાળનો ઉપયોગ સમય જોવા માટે કરીએ છીએ. 7 વાગે ઉઠવાનું, 8 વાગે નાસ્તો કરવાનો, 9 વાગે શાળાએ જવાનું અને 2 વાગે શાળાએથી છૂટી જવાનું. તો જોયું બાળકો, આપણે ગણતરીનો ઉપયોગ સમય જોવામાં કેવી રીતે કરીએ છીએ? વાલા બાળકો, તો આજે ગણિત શીખવાની તમને મજા આવી ખરું ને? તો ચાલો બાળકો, આપણે આજે શું શીખ્યા તેનું સરવૈયું કરીએ. આપણે આજે આંકડા અને ગણતરીની ગમ્મત માણી અને તેનો રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગ કરીએ છીએ તે પણ શીખ્યા.